બોટાદ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પ્રદેશ કોંગ્રેસના નિર્ણયને સમર્થન આપવા કોન્ફરન્સ યોજવામાં આવી હતી। વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતભરમાં ટિકિટની વહેંચણીને લઈને ખેંચતાણ વધી છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ બોટાદ વિધાનસભા બેઠક નંબર 107 પર કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર જાહેર કરતા પહેલા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો દ્વારા પ્રદેશના નિર્ણયને શિરોમાન્ય રાખી કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેને જીતાડવાની ખાતરી આપી હતી। મારું નામ કાળુભાઈ જે રાઠોડ અને બોટાદ શહેર મહામંત્રી છું। કોંગ્રેસમાં એક પ્રશ્ન ઉઠ્યો છે કે આયોતી ઉમેદવારનો વિરોધ થાય છે, તો એ અંગે આપનું શું કહેવું? જો કે હજી સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી અને અહીંયા શહેર પ્રમુખ મુકેશભાઈ મેખિયા આજે અમારી કોંગ્રેસ કાર્યાલય ઉપર જ્યારે પોતે કાર્યકરો અમારી સાથે 700 કાર્યકરો અમે રાજીનામા આપશું એવું કહે છે, હજી અમારે સત્તાવાર કોઈ જાહેરાત નથી। આ શહેર પ્રમુખ ખાલી વિહોણી વાત કરે છે અને કોંગ્રેસનું હવામાન બહુ સારું છે, અમે જિંદગી વર્ષથી જીતશું એવી અમારી એક ભાવના લાગણી છે કાર્યકરોનો અને અહીંયા કોંગ્રેસના કાર્યકરો છે, આવું કંઈ અમારી પાસે કોઈ લાગણી અને માગણી એવી છે। કોઈ પણ ઉમેદવાર આવે, સ્થાનિક હોય કે આવ્યો હોય, મનેરભાઈ કોઈ આવ્યું નથી, અમે રમેશભાઈ સિલુ હોય કે રમેશભાઈ મેર હોય, કોઈ પણ હોય, જિંદગી વર્ષથી અહીંયા અમે પંજાબ નિશાનને અમે ગાંધીનગર સુધી પહોંચાડવા માટે અમે તૈયાર છીએ સાહેબ। એટલે જે અત્યારે આઈનો શહેર પ્રમુખ છે એણે જે આવી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને રાજીનામા આપવાની માગણી કરી છે, એ અંગે આપનું શું કહેવું છે? ખરેખર આવું કહેવાય કે નહીં? જો કે આ વસ્તુ હજી સત્તાવાર જાહેરાત થઈ નથી, આ શહેર પ્રમુખને આવું તો ના જ બોલવું પડે અને અમે આવતા સમયમાં થોડાક દિવસોમાં જગદીશભાઈ પાસે જઈ અને એમને પણ રજૂઆત કરીશું કે આ શહેર પ્રમુખને સત્તાવાર જાહેરાત નથી થઈ, છતાં જો આવું કહેતા હોય કે અમે 700 કાર્યકરો અમે રાજીનામું આપશું, હું પણ શહેર પ્રમુખ છું, કોઈ પણ મારે ફોન આવ્યો નથી, આ એક વિહોણી વાત છે। બોટાદમાં કોંગ્રેસનું જે અત્યારે પીઠબળ છે એને ડહોળવાની વાત તદ્દન કરી રહ્યા છે, પણ અમે આવતા સમયની અંદર અહીંયાથી કોંગ્રેસ જીતે છે, પંજાને જીતાડવા માટે તમે મહેનત કરી અને મહેનત કરી પંજો અમે પહોંચાડશું। મનોહરભાઈ વસાણીનું નામ ચર્ચામાં છે, એને કદાચ ટિકિટ આપવામાં આવે તો એને સમર્થન આપશો કે કેમ? જો અમે સમર્થન ચોક્કસથી આપશું, મનોહરભાઈ અહીંના છે, સમીકરણના નિયમ મુજબ સરકારના આયોજન નિયમ મુજબ સમીકરણના હિસાબે કોઈ પણ સમીકરણ થતા હોય છે ત્યારે એ સમીકરણના હિસાબે મનોહરભાઈ પણ સ્થાનિક ઉમેદવાર જ છે, અમે એવું કહીએ છીએ, રમેશભાઈ સિલુ પણ સ્થાનિક છે, રમેશભાઈ મેયર પણ સ્થાનિક છે, આ શહેર પ્રમુખે ખાલી હવામાન ડોળવાની વાત કરી છે એ તદ્દન ખોટી છે, અમારા કાર્યકરો અને અહીંયા બધા કાર્યકરો જ છે, તે કાર્યકરો નિરાશ છે હાલમાં અને અમે સમર્થન એવું આપીએ છીએ કે મનોહરભાઈ હોય કે રમેશભાઈ કોઈ પણ હોય પંજાને જીતાડવા માટે અમે તૈયાર છીએ। મારું નામ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ દરજીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના મહામંત્રી છું। આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજે મીટિંગ કરી અને આયાતી ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો છે, એના વિશે હું એટલું કહેવા માગું છું કે બોટાદ વિધાનસભાની અંદર ગઈ વખતે પણ આવી જ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક ઉમેદવાર જોઈએ છે, પણ સ્થાનિક ઉમેદવાર આલો પાર્ટીએ એને સર્વોપરી માન્ય રાખ્યું કે આલોપાય સ્થાનિક ઉમેદવાર લોકોની માંગણી છે, કાર્યકર્તાની માંગણી છે, એના હિસાબે સ્થાનિક ઉમેદવાર ડીએમ પટેલને જાહેર કર્યા અને ડીએમ પટેલ નયનામાં મતે ખાલી 906 મતે હાર્યા છે અને પછી જે પોતાના સ્વાર્થ ખાતર જે પક્ષ છોડે અને બીજેપીમાં જે વહી ગયા છે આવી જ રીતે આ દર વખતે આવી રીતે એના જ માણસો હજી આમાં પક્ષમાં છે, તો હું એમ કહેવા માગું છું અને પક્ષને એવો મેસેજ કહેવા માગું છું કે ખરેખર પાર્ટી એનો સર્વે કરાવે અને જે સર્વે કરાવે અને જે લોકો વસાડે અને જેની લાગણી હોય જે ઉમેદવાર તરફની હોય એ લોકો એને અને પક્ષ જે સર્વોપરી માન્ય રાખી અને જે ઉમેદવાર જાહેર કરે એની સાથે બોટાદના કાર્યકર્તા અને જનતા એની સાથે છે અને બહુમતીથી આજકાલ હું કહું છું કે કોંગ્રેસ જીતે છે અને જીતે છે અને કોંગ્રેસ આવે છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ જે વિરોધ કરી રહ્યા છે, પણ ખરેખર જો પાર્ટી જો સ્થાનિક ઉમેદવારને અને આયાતી ઉમેદવારને ટિકિટ આપે તો તમને સમર્થન આપશો? જો સ્થાનિક ઉમેદવાર અને આયાતી ઉમેદવાર એ તો અમારા કોંગ્રેસના પરિવારના માણસ છે, કોઈ પણ ઉમેદવાર ટિકિટ લઈને આવે તો એમે તમામ કાર્યકર્તો એને સ્વીકારવી છે। BS 90 ન્યૂઝ સાથે ઉમરાણીયા સંદીપભાઈ સાથે બિજલભાઈ ભરવાડ, બોટાદ।